ઉધનાના હરિનગર 3 માં આવેલી પવન નર્સરી પ્રાથમિક માધ્યમિક વિદ્યાલય ગરીબોને વહારે આવી છે. તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જે ગરીબ વિસ્તારમાં રહેતા અને અભ્યાસ કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓને પવન નર્સરી 25% ફીમાં બાદ લેશે, તેમજ નોટબુક તેમજ અભ્યાસમાં લગતી તમામ જરૂરિયાતો પણ પૂરી પાડશે. પવન નર્સરી માધ્યમિક વિદ્યાલયના સંચાલક પિંકીબેન પટેલે જણાવ્યું હતું કે જીએસટી બાદ લોકોને ભણતરનો ભાર મુશ્કેલી પડી રહ્યો છે, જેથી વાલીઓ સરકારી સ્કૂલમાં એડમિશન કરાવી રહ્યા છે. તેઓએ જણાવ્યું કે અમારી સ્કૂલના 15 વર્ષ પૂર્ણ થયા છે, તે દરમિયાન દરેક ગરીબ બાળકોને 25% ફી બાદ કરી આપવામાં આવશે. નોટબુકથી લઈ અભ્યાસમાં લગતી તમામ જરૂરિયાત વિનામૂલ્ય શાળા તરફથી આપવામાં આવશે, તેમજ અમારી શાળામાં આચાર્ય શિક્ષકોનો અનુભવી સ્ટાફ પણ ધરાવે છે. હિન્દી માધ્યમ પ્લે ગ્રુપ નર્સરી જુનિયર કેજી સિનિયર કેજી ધોરણ 1-10 સુધી અને અંગ્રેજી માધ્યમ પ્લે ગ્રુપ નર્સરી જુનિયર કેજી સિનિયર કેજી ધોરણ 1-9 વિદ્યાર્થીઓને અભ્યાસ પૂરો પાડવામાં આવે છે. નમસ્તે, અમારી સ્કૂલ છે હરિનગર 3 માં, પ્લોટ નંબર 472-473 માં, બીઆરસી પાસે. પવન નર્સરી પ્રાથમિક માધ્યમિક વિદ્યાલય. હું અહીંયા ઇન્ચાર્જ તરીકે કામ કરું છું. આ સ્કૂલ 12-15 વર્ષથી સ્કૂલ ચાલે છે. હા, જેમ કે હવે આપણને બધાને જ ખબર છે કે નોટબંધી અને જીએસટી પછી લોકોના ધંધામાં અને વ્યવસાયમાં ઘણી ત્રુટિ જોવા મળે છે, જેનાથી બાળકોનું ભવિષ્ય એજ્યુકેશનમાં સ્પેશિયલ જોખમાય છે. વાલી એમ ઈચ્છે છે કે એમના બાળકો પ્રાઇવેટ સ્કૂલોમાં ભણે, પણ એમની મજબૂરી છે કે નથી ભણાઈ શકતા. આ બધા વાલીઓના અને પબ્લિકોના મતને જાણીને અને એમની તકલીફોને જાણીને મને પર્સનલી એવો વિચાર આવ્યો કે આપણે કેવું કેમ્પેન કરવું જોઈએ ગરીબ એરિયામાં, પુઅર એરિયામાં, કે જે લોકો બાળકોને ભણાવવા ઈચ્છે છે પણ ભણાવી શકતા નથી. તો મેં નક્કી કર્યું છે કે પ્રાથમિક કક્ષાથી, જેમ કે નર્સરી જુનિયર સિનિયર કેજીથી, હું દરેક વાર્ષિક ફીમાં ભણવા ઈચ્છતા બાળકોને 25% વાર્ષિક ફીમાં ડિસ્કાઉન્ટ આપી દઈશ અને સાથે નોટબુક ફ્રી આપી દઈશ. ખાલી ને ખાલી પ્રાથમિક લેવલના કક્ષામાં જ હું તમને ડિસ્કાઉન્ટ આપીશ એવું નથી, પણ જો મોટા બાળકો ભણવા ઈચ્છતા હશે તો પણ આપીશ, કારણ કે મારી વિદ્યાલય હિન્દી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમમાં ચાલે છે, જે હિન્દી મીડિયમ નર્સરીથી ધોરણ 10 સુધી છે, અંગ્રેજી માધ્યમ નર્સરીથી ધોરણ 9 સુધી છે. અમને એવું લાગે છે કે એજ્યુકેશન હવેના ફ્યુચરમાં નહીં મળે બાળકોને, તો બાળકોનું જે ઘડતર છે અને જે સંસ્કાર છે એમાં બહુ ત્રુટિ જોવા મળી રહી છે. ઇન્ટરનેટની દુનિયામાં જો તમે એજ્યુકેશનથી પાછળ રહો તો માત્ર ઇન્ટરનેટ વાપરીને તમે કંઈ કરી નહીં શકો. એટલે બેધર છે કે તમે બેઝિક કક્ષાનું નોલેજ લો, પ્રાથમિક જ્ઞાન લો. અને મને રાષ્ટ્રભાષા માટે ઘણું માન